રિલીફ સિનેમાની પાછળની ગલીમાં સાંજના 5:30 વાગ્યાની આસપાસ એક ફાયરિંગની ઘટના બની છે, જેમાં અહીંના લોકલ રહેવાસી મયુદ્દીન જ્યારે અહીંયા બેઠા હતા ત્યારે સામેવાળા જે આરોપી છે ઇલિયાસ જુહાપુરાના રહેવાસી છે એ એમના 3 સાગરીકો સાથે અહીંયા આવ્યા હતા અને એમના હાથમાં પિસ્તોલ હતી અને એમને મયુદ્દીન ઉપર ફાયરિંગ કરેલું હતું. બાકીના 2 પાસે છરી હતી અને જવાબમાં મયુદ્દીને પોતાની પાસેની જે લાયસન્સવાળી રિવોલ્વર છે તેમાંથી 2 રાઉન્ડ સામે ફાયર કરેલા હતા. તો પ્રાથમિક સામ સામે ફાયરિંગ થયેલા છે. હાલ એ બાબતે ફરિયાદ દેવાનું તબીબી હાથ ધરેલ છે. હજુ સુધી મયુદ્દીનને તો કોઈ ઈજા થયેલી નથી, પણ સામેવાળા જે છે એમને કોઈ ઈજા થયેલાનું હજુ સુધી બહાર આવ્યું નથી. પણ અમારી તપાસ હોસ્પિટલમાં પણ ચાલુ છે અને અમદાવાદમાં અન્ય જગ્યાએ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક કારણ મયુદ્દીનનો એક ફ્લેટ જુહાપુરામાં છે અને જે એને ઇલિયાસને ઘણા સમય પહેલાં ભાડે આપેલો છે અને એ ફ્લેટ ખાલી કરવાની બાબતમાં એમની વચ્ચે ઘણા સમયથી ટેલિફોનિક ચર્ચાઓ અને માથાકૂટ ટેલિફોન ઉપર ચાલતી હતી અને આજે ઘટના થઈ છે એનું જ કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. સાહેબ, અયુબભાઈ છે એ શું કામ કરે છે, શું વ્યવસાયનું સંકળાયેલા છે? મયુબભાઈ છે એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું એનું પ્રાથમિક તપાસ કરવામાં આવે? સામેવાળાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું મયુદ્દીનના નિવેદનમાં જાણવા મળ્યું છે. જ્યારે મયુદ્દીનનું રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયર થયેલા છે, કારણ કે એમની પોતાની લાયસન્સ વાળી હતી ને એમાંથી અમે એ 2 ખાલી કેસ પણ કબજે કરેલા. આરોપીને પકડવા માટે સૌથી પહેલાં તો જે આરોપી 1નું નામ જો તમને ખબર છે, બાકીના જે 3 જણા છે એને ઓળખ કરવા માટે સીસીટીવી કેમેરાની તપાસ અમે કરી રહ્યા છીએ. એ સિવાય આરોપીના જે લોકેશન જુહાપુરા વિસ્તારનું છે તો ત્યાં પણ અમારી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી અમે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.